बड़ौदा पेरेंट एसोसिएशन, आनंद विद्या विहार साला और बड़ौदा शहर के अन्य सभी पेरेंट्स आज कलेक्टर कचेरी पहुंचे थे। आनंद विद्या विहार साला के द्वारा एफआरसी समिति के द्वारा तय की गई फीस को ना मानते हुए अपनी मनमर्जी मुताबिक तय की गई फीस को भरने के लिए पेरेंट्स पर दबाव बनाया जाता है। इस विषय में बड़ौदा शिक्षण अधिकारी, एफआरसी समिति एवं बाल रक्षण एकम को लिखित में दरखास्त की गई थी। उनके द्वारा भी उन्हें बस फॉर्मेलिटीज पूरी करते हुए समझाया गया था, लेकिन उनका साला संचालकों पर कोई असर नहीं हुआ और यह लोग उसी तरह फीस मांगकर विद्यार्थी एवं पेरेंट्स पर मानसिक दबाव बना रहे हैं। साला के संचालकों द्वारा बच्चों को एलसी दे देने की भी धमकी दी गई है। इस विषय में आज जिला कलेक्टर को आवेदन पत्र दिया गया और स्कूल संचालकों की इन नीतियों के खिलाफ कार्यवाही करने की मांग की गई। पीछे वाले को दिखते नहीं है यार, थोड़ा आगे जाओ, दिखते नहीं जाओ, आगे जाओ, मेरा आगे जाओ, ये कर दी तो लिख जाओ यार, वो तो આજે અમે સુભાનપુરામાં સ્થિત આનંદ વિદ્યા વિહાર સ્કૂલના સામે રજૂઆત કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। તમે સૌ જાણો છો કે સુપ્રીમ કોર્ટના ઇન્ટરિમ આદેશ પ્રમાણે પ્રોફેશનલ ફીસ જે ડિક્લેર એફઆરસી દ્વારા ડિક્લેર કરાવવામાં આવ્યો એ ફીસ કરતાં એક રૂપિયા વધારે કોઈ સ્કૂલ લેવું ના જોઈએ, તેમ છતાં આનંદ વિદ્યા વિહાર એનાથી 25-30% વધારાના ફીસ માંગણી કરે છે અને જે વધારાના ફીસ નથી ભરતા એને ધમકાવે છે અને છેલ્લા એક બે સ્ટુડન્ટ પાસેથી એમના હેન્ડરાઇટિંગમાં લગાવ્યું કે અમારા ફીસ બાકી છે, વહેલા તકે ભરો, એવું કરીને પેરેન્ટને પોતાનું પેરેન્ટને રજૂઆત કરવા માટે પેલી સ્ટુડન્ટના હાથમાંથી લખાયો, એ પછી સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી મેઇલ દ્વારા આપ્યો અને છેલ્લા હવે પરીક્ષામાંથી બહાર કરવાની ધમકી લખાણમાં ઈમેલ દ્વારા આપી અમે રજૂઆત કરી કલેક્ટરને। અમે કલેક્ટરને કીધું કે અમે એવું અમને એવું લાગે છે કે અમે આ સંસ્કાર નગરીમાં રહીએ છીએ જ્યાં કોઈ કાયદા કાનૂન લાગુ નથી પડતી, જ્યાં નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ નથી ચાલતી, તો એ વાતાવરણમાંથી અમારા બાળકોને બચાવવાની જિમ્મેદારી તમારા ઉપર છે અને વહેલા આ કાર્યવાહી કરીને આ સ્કૂલ ખિલાફ પગલાં લે એ અમે માગણી કરી। જો આની અંદર બે છેલ્લા તમને ખબર છે 2 વર્ષથી આ લડાઈ ચાલુ છે અને જે એલસી મામલામાં નામદાર કલેક્ટરશ્રીએ થોડું કાર્યવાહી કરવામાં થોડું લેટ પડી એટલે અમારે મજબૂરનમાં એનસીપીસીઆરમાં જવું પડ્યું અને એનસીપીસીઆર ઓફિસમાંથી કલેક્ટરને સમન્સ આપીને બોલાવવાનો એક વારો આવ્યો। અમે એવું નથી માગતા કે વડોદરામાં જ્યારે કલેક્ટરશ્રીનો ઓફિસ છે તો કલેક્ટરશ્રીનો ઓફિસ બાયપાસ કરીને અમે ઉપર કોઈ અધિકારી પાસે રજૂઆત કરવાનો અમારી ઈચ્છા નથી, પણ આજે અમે જે રજૂઆત કર્યું એની અંદર રિઝલ્ટ નહીં આવે, મજબૂરન ના છૂટકે ના એટલે જે અમારે ઉપર એનસીપીસીઆર અને અન્ય અધિકારી સમક્ષ અમારે રજૂઆત કરવું પડશે એ